हिम्मतनगर शहर में नवा वर्ष में बजारों बंद रहा था। साबरकांठा जिला ना मुख्य मथक हिम्मतनगर शहर में नवा वर्ष में बजारों बंद रहा था। अगाउ दिवाली ना तेवर में बजारों में भारी भीड़ जोवा मळी हती अने दिवाळी ना तेवर बाद बजारों सुमसाम जोवा मळ्या हता। नवा वर्ष ना पांचमा दिवसे एटले के लाभ पांचमना दिवसे वेपारी शुभ मुहूर्त में रोजगार धंधा की शुरुआत करते एटले के बे दिवस बाद बजारों फरी धमधमशे। सुरेश थोरी साथे तनिषा परमार, सिटी न्यूज, हिम्मतनगर। आम तो देवी देवताओंना मंदिरों तमे जोया हशे, परंतु साबरकांठा जिल्लाना हिम्मतनगरना रायसिंगपुरा गाम पासे रोडाना मंदिरो आवेला छे। जे मंदिरना समूहमां नवग्रह अने पक्षीनुं मंदिर आवेलुं छे, जे मात्र गुजरात ज नहीं परंतु समग्र भारतनुं एकमात्र पक्षी मंदिर मानवामां आवे छे। आ पौराणिक मंदिरने देश विदेशमांथी लोको जोवा आवता होय छे। साबरकांठा जिल्लाना ऐतिहासिक स्थळ हिम्मतनगर तालुकामां आवेलुं रोडा मंदिर कहेवाय छे। आ प्राचीन मंदिरनी स्थापत्य शैलीमां चौलुक्य शैलीनी बांधकाम कला जोवा माटे अलग अलग राज्यथी लोको आवता होय छे। आ मंदिरना स्थापत्यमां स्तंभो, दरवाजा, कमानो तेमज दीवालो ऊपर उपसावेली भातवाड़ी किनारीओ परथी आ मंदिरनुं निर्माण 7मी अने 9मी सदी वच्चे थयुं होवानुं मानवामां आवे छे। आ टेम्पल प्राचीन समयथी गुजरातीओना पशु पक्षीनी प्रेमनी साक्षी पूरे छे। रायसिंगपुरा रोडाना टेम्पल तरीके ओळखाता कुल 7 जेटला मंदिरो खंडेर हालतमां छे। आ साथे सरकारे आ रोडा मंदिर प्रवासी धाम बने तेवी स्थानिक लोकोनी मांग उठी छे। आ मंदिरनी खास खासियत ए छे कि आ मंदिरना चणतरमां क्यांय चूनो के अन्य पदार्थनो उपयोग थयो नथी, માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવે છે, જેમાં આ મંદિરના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે। હિંમતનગર તાલુકાથી હિંમતનગરથી 15-16 કિલોમીટર દૂર રાયસિંગપુરા ગામ આવેલું છે। ત્યાં લાડુશ્રીમાનું મંદિર છે અને શિવ મંદિર છે, પક્ષી મંદિર છે, 4-5 મંદિર છે। પુરાતન તત્વ ખાતાનું આ મંદિર છે અને ગઈરાઓ એવી વાતો કરતા કે આ મંદિર બહુ પુરાણી છે અને એવી વાતો કરતા કે ગંડુ રાજાની નગરી છે। ગંડુ રાજા ગંડુએ અરે પૂર્યકન ધેરી ગંડુ રાજા એવી વાતો કરતા અને આજુબાજુ 20-8 જગ્યાએ છે। દર રવિવારે બાધા કરવા માટે માણસો આવે છે અને શ્રાવણ મહિને આખો શિવની શિવલિંગની પૂજા થાય છે અને પબ્લિક બહુ આવે છે અને એ મંદિરમાં ગઈરા વાતો કરશે કે પુરાણી મંદિર છે, તે ગંડુ રાજા હતો, તે કી કે ધન બન બધું ઘણું એ છે એવી વાતો કરતા, પણ આપણને આપણે એવી ખબર નહીં કે આ છે કે નથી એ। આ પક્ષી મંદિરની પાસે આવેલું શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર છે। મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો પણ છે। કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે। તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે। એવું માનવામાં આવે છે કે કુલ 125 જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો। રોડાના આ 7 મંદિરો 7મી સદીના હોવાનું મનાય છે। તેના મંદિર સમૂહમાંનું એક પક્ષી મંદિર પણ અને આ મંદિર વિશ્વમાં ખાલી સાબરકાંઠા ખાતે જ આવેલ છે, જેનો ઇતિહાસ પણ જાણવો અત્યારે શક્ય નથી। પરંતુ સરકાર જો આ જગ્યાને વિકસિત કરવા માટે યોગ્ય પગલાં લે તો આ જગ્યા જોવાને પૌરાણિક વારસો અત્યારની પેઢીને જોવા મળી શકે તેમ છે। તો 2 કિલોમીટરનો રોડ નથી બનતો, જેને લઈને ફરીને 10 કિલોમીટર દૂર ખેડ થઈને રોડાના મંદિરે જવું પડે છે, જેને લઈને તમામ પ્રવાસીઓ નથી જતા, જેને લઈને પ્રવાસન ધામમાં મૂકવામાં આવે તો રોડ રસ્તાથી વંચિત રોડાના મંદિરો વિકસિત થાય જેથી પ્રવાસીઓ પહોંચી શકે। હિંમતનગરથી 17 કિલોમીટર અંતર આવેલા રોડા રાયસિંગપુર એક પૌરાણિક જગ્યા છે, પરંતુ સરકાર આ જગ્યાને વિકસિત કરવામાં હજુ પણ પાછી પાણી કરી રહી છે, પરંતુ તેનો જો યોગ્ય વિકાસ કરવામાં આવે તો આ જગ્યા જોવા જે લોકો આવે છે તે પણ દિલથી કહેશે કે વાહ, શું પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર છે। એ
મતનગરથી 12 કિલોમીટરની અંદર રાશિંગપુરા ગામ આવેલું છે. એ ગામની બાજુમાં લાડુશ્રી માતાનું મંદિર આવેલું છે. એટલે પહેલાં તો હું લાડુશ્રી માની જે બોલીશ, કારણ કે અમારા ખેતર બાજુમાં છે એટલે મારે તો જવું જ પડે છે દર્શન કરવા માટે. હવે આ મંદિરની વિશિષ્ટતા એટલી બધી છે કે શ્રાવણ મહિનાની અંદર શિવની પૂજા થાય છે આખો મહિનો, અને આજુબાજુના લોકો જો બાધા રાખો તો બાધા સફળ થઈ જાય છે. માતાજીના ગરબા તો ભરાવવા માટે જવામાં આવે છે. બોમ્બેના લોકો પણ મોટી મોટી ગાડીઓ લઈને યાર દર્શન કરવા માટે આવે છે ને બાધા કરવા માટે આવે છે ને લાડવા તો પણ બનાવીને ખાય છે બાધા પૂરી કરીને. અને આ મંદિરની વિશેષતા એવું તો બાજુમાં પક્ષીઘર આવેલું છે. હવે પક્ષી ગુજરાતની અંદર પક્ષીઘર એક જ છે આ, બરાબર. અને આ પક્ષીઓ દેવી દેવતાઓનું જે વાહન હતો પક્ષીઓ, એનો તમામ ફોટાઓ અહીંયા આવેલા છે પક્ષીઓના. અને અહીંયા લાડુશ્રી માના નીચે એક કુંડ આવેલું છે. એ કુંડ અત્યારે પહેલાં ગહેરામની વાતો કરતા કે જ્યારે જે બોલ્યા ને ત્યારે કુંડની અંદરથી પાણી આવતું, એ વખતની વાત કરતા ગહેરા લોકો અમને. અને એ લાડુશ્રી માના મંદિરોની અંદર પુષ્કળ ધન છે એવી પણ વાતો અમને કરતા ગહેરાઓ. પણ એ ધન કોઈ નથી લેવાયું નહીં. અંદર એક કીક સફેદ નાગ હોય છે, એ નાગનો દર્શન, જો તમે ધન લેવા માટે જાઓ તો સફેદ નાગનો દર્શન થાય તમને, એટલે તમે ધન બંધ લઈ શકો ના. આ મંદિરની વિશિષ્ટતા એટલી બધી છે. અહીંયા ખેડથી આ માટે પાકો રોડ છે. રાયસિંગપુરથી જવા માટે થોડું નાર્યું છે, કાચો રસ્તો છે. અને સરકારને અમે કહીએ કે જો એ પાકો રોડ થઈ જાય તો લોકોને એકદમ સીધું થઈ જાય જવા માટેનું. અને આ મંદિર એટલું બધું પુરાણું છે, પ્રવાસન ધામ વિકસાવવા માટે સરકારને અમે અપીલ કરીએ કે જો પ્રવાસધામ વિકસાવવામાં આવે તો મોટામાં મોટું ગુજરાતની અંદર પ્રવાસધામ થવામાં પ્રવાસધામ થાય એવું લાગે છે.